વચ્ચે રાજ્યમાં ઈંધણનો જથ્થો નહીં ખૂટે, ટ્રક ચાલકોની હડતાળને લઈને પેટ્રોલ ડીઝલની અછતની વાત વહેતી થવા મામલે હિટન રનના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે એક ચર્ચા હતી કે પેટ્રોલ ડીઝલની અછત છે. જોકે હવે આ મામલે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે. અમદાવાદ અને ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો હોવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ શહેરીજનોને ઈંધણ બાબતે ચિંતા ન કરવા જણાવ્યું છે. હમણાં એક મોટર વ્હીકલ એક્ટના અંદરમાં એક થોડો સુધારો કરીને અને હિટ એન્ડ રનની કન્ડિશન ઉમેરવામાં આવી છે, જેમાં અકસ્માત કરીને અને ડ્રાઈવર જો નાસી જાય તો તેમાં દંડની જોગવાઈ કરવામાં આવી છે. અને જે દંડ ડ્રાઈવરે ભરવાનો છે, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા જે બી હોય. આ કાયદાની થોડી ગેરસમજ કહો અથવા કાયદાનો વિરોધ માટે ભારત દેશના તમામ ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે અને રસ્તા બંધ કરી દીધા છે, હાઈવે બંધ કરી દીધા છે અને ચક્કાજામ થઈ ગયું છે. તેના કારણે અત્યારે ઘણી બધી મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટમાં પણ મોટી અસર થઈ છે. પરંતુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ક્લિયર જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે. અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો. અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે. માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઈનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાળના કારણે, તેવી અમે પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી પ્રજાને ખાતરી આપીએ છીએ. માટે પ્રજા કોઈ આમાં હેટ્રિક કરીને અને પરેશાન ન થાય એવી અમારી વિનંતી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પાલનપુરની યાના પટેલ પ્રથમ નંબરે વિજેતા બની છે. બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું ત્યારે મોઢેરા ખાતે મુખ્યમંત્રીના હસ્તે યાના પટેલને 2.5 લાખનું ઇનામ